ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના વોર્ડ નંબર 6 અને 3માં સભ્યો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે બંને બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરી બેઠકો કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. સૂત્રપાડા નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 3માં એક સદસ્યનું અવસાન તથા એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવતા પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી, જેમાં આ પેટાચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભાજપ પક્ષમાં ઉત્સાહ છવાઈ જવા પામ્યો હતો. જે જીત થઈ છે એમાં પૈકી બે વોર્ડની જે ચૂંટણી પેટા ચૂંટણી હતી સૂત્રાપાડામાં, એમાં વોર્ડ નંબર 3 જ્યારે ગઈ વખતે ભાજપ પાસે સીટ હતી પણ એની મતદાન ટકાવારી ઓછી થતા છતાં પણ લીડમાં ધરખમ વધારો થયેલ છે, અને ત્રીજા નંબરના વોર્ડમાં સામેવાળા ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ પર ગયેલ છે. એટલે જીત ખૂબ જ મોટી ત્રીજા નંબરમાં થયેલ છે, લીડમાં મતમાં બંનેમાં વધારો થયેલ છે. અને છઠ્ઠા નંબરનો જે વોર્ડ જે અમે ગઈ વખતે અમે 400 મતે હાર્યા હતા, જે ખૂબ જ નબળો વોટ ગણાતો, એમાં મને સમાચાર છે કે સુધી 590 મતે વિજય થયા છે. એટલે બહુ ભયંકર જીત છે. સામેવાળા સાવ તળિયા જાતક, 30% મત નથી મળ્યા. એટલે આ ઉપરથી પ્રજાનું માનસ દેખાય છે કે આવનારી ચૂંટણીઓમાં પણ સૂત્રાપાડા શહેરમાં આ રીતે જ કોંગ્રેસને પ્રજા સાફ કરવાની છે. અને ભાજપનો આવનારી સંસદ હોય કે નગરપાલિકા 2 વર્ષ પછી હોય, આ એનું ટ્રેલર હતું. આ ટ્રેલર હતું, આખી પિક્ચર 2021માં જ્યારે નગરપાલિકાની ચૂંટણી હશે ત્યારે મને નથી લાગતું કે આ પરિણામ પછી કોંગ્રેસની એક પસીટ આવે. કોંગ્રેસે ખૂબ જ કાવા દાવા, ખૂબ જ આરોપો, ખૂબ જ જે મૂકા હતા આજ પ્રજાએ સાફ કરી દીધા. 5-25 મતની લીડ હોય તો પણ માની શકાય, પણ કોંગ્રેસને જે મત મળ્યા છે એનાથી પણ વધારે લીડ જ્યારે મળી હોય ત્યારે એવું સ્પષ્ટ થાય છે કે પ્રજાએ કોંગ્રેસને સંપૂર્ણ જાકારો આપી દીધો. અને આ હારથી જ મેં તેદી પણ આપણી ઇન્ટરવ્યુમાં કીધું હતું કે હારથી જ એ લોકો ગભરાય અને આવા ખોટા આરોપો મૂકે છે, એ આજ પ્રજાના જે મતે સાબિત કર્યું છે.